પોરબંદર ચોપાટી ખાતે જીમથી સ્મશાન તરફ જતા રસ્તાનું દરિયાના મોજાની થપાટને કારણે ધોવાણ થયું છે, જેના લીધે રસ્તો બેસી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વહેલી તકે સમારકામની માંગ ઉઠી છે. પોરબંદરમાં ચોપાટીના મુખ્ય રોડ ઉપર 5-1 વર્ષ પૂર્વે છેલ્લા સ્ટેજમાં 13 કરોડના ખર્ચે નવીનીકરણ થયું હતું, જેમાં સૌથી વધુ રકમ સિમેન્ટ રોડ બનાવવા પાછળ વપરાઈ હતી. પરંતુ એ રકમ વેડફાઈ ગઈ હોય તેમ નબળી ગુણવત્તાવાળા કામને લીધે થોડા સમય બાદ જ રસ્તા પર ચારે બાજુ મસમોટી તિરાડો પડી ગઈ હતી તથા જેમથી સ્મશાન તરફ જતા રસ્તા પર નીચેના ભાગે ધોવાણ થતાં રસ્તો એક બાજુથી નીચે નમી ગયો હતો. ત્યારબાદ પણ તંત્રએ સમારકામની તસ્દી ન લેતા તાજેતરમાં વાવાઝોડાની અસરને લીધે રસ્તાની નીચેનો ભાગે બચ્યો હતો તે ભાગમાં પણ ધોવાણ થયું છે અને અડધા રસ્તાની નીચેનું મટીરિયલ ધોવાઈ ગયું છે, જેના લીધે હાલ રસ્તાની નીચેના ભાગે મોટા ગાબડા જોવા મળે છે અને મટીરિયલ ધોવાઈ જતાં રોડ એક સાઈડ નમી ગયો છે, જેથી અહીં ભારે વાહન પસાર થાય તો રસ્તો સંપૂર્ણપણે બેસી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જન્માષ્ટમીનો લોકમેળો નજીક જ છે અને લોકમેળા સમયે આ માર્ગ પરથી હજારો લોકો પસાર થશે ત્યારે કોઈ મોટો અકસ્માત થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. આથી વહેલી તકે રસ્તાની સમારકામ કરાવવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.